નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ YouTube ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રાજ્ય સરકાર દ્વારા જે સોગંદનામા બાબતે એક નિર્ણય લેવામાં આવેલ છે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણે આ YouTube ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવેલ છે, જે નિર્ણય અન્વયે હવે સોગંદનામાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. જી હા મિત્રો, તો મિત્રો આ બાબતે આપણે ઓફિશિયલ પરિપત્ર જોઈશું. તો અત્યારે જ જાણી લો કે આ પરિપત્રની વિગતે શું ફેરફાર કરવામાં આવેલ છે. તો ચાલો હવે હું તમને પરિપત્રની વિગતો જણાવતો જઉં. તો મિત્રો, આમ તો આપ સૌ જાણો છો કે અત્યાર સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ કે સેવાઓ લેવા માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સોગંદનામાના નમૂનામાં સોગંદનામા માંગવામાં આવતા હતા. તો આ બાબતે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે અને આ નિર્ણયથી જે રાજ્યની સામાન્ય પબ્લિક છે તેને ઘણો બધો ફાયદો થશે, જેમાં સમય અને નાણાં બંનેની બચત થશે. તો શું છે આ નિર્ણય, આપણે તે પરિપત્રની વિગતે જોતા જઈએ. તો રાજ્ય સરકારની વિવિધ વિભાગો અન્વયેની આપવામાં આવતી સેવાઓ માટે એફિડેવિટની પ્રક્રિયા રદ કરીને સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા અમલમાં મૂકવા બાબત. તો આમ મિત્રો, તમે અહીંયા વિષયમાં જ જોઈ શકો છો કે રાજ્ય સરકાર દ્વારા તેના વિવિધ વિભાગો અન્વયે જે આપવામાં આવતી સેવાઓ છે તે બાબતે એફિડેવિટની પ્રક્રિયાને રદ કરી અને સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયાને અમલમાં મૂકવામાં આવેલી છે. તો આ પરિપત્ર એ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ 25/12/2021 રોજ કરવામાં આવેલ છે. તો આ નિર્ણય અન્વયે જે ગુજરાતની સામાન્ય પબ્લિક છે તેને નાણાં અને સમય બંનેની બચત થશે. તો ચાલો હવે આ વિગતવાર માહિતી આપણે જોતા જઈએ. તો પ્રસ્તાવનામાં આપણે જોઈએ તો નાગરિકોને ઉપલબ્ધ બનતી સેવાઓ વધારે અનુકૂળતાથી અને ઝડપથી ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો વહીવટી સુધારણાની સતત ચાલતી પ્રક્રિયાના ભાગરૂપે સેવાઓ મેળવવાની રીતમાં સમયાંતરે સુધારાઓ દાખલ કરતા રહે છે. હવે જ્યારે મોટાભાગની સેવાઓ નાગરિકોને ઓનલાઈન, મોબાઈલ એપ, જનસેવા કેન્દ્ર, ડિજિટલ સેવા સેતુઓ મારફત ઉપલબ્ધ બનેલ છે ત્યારે સેવાઓ મળવાની પ્રક્રિયા હજુ સરળ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તો આ પ્રમાણે મિત્રો, જે વિવિધ સેવાઓ છે તે ઓનલાઈન થઈ ગઈ છે અથવા તો મોબાઈલ એપ, જનસેવા કેન્દ્ર કે ડિજિટલ સેવા સેતુ મારફત ઉપલબ્ધ બનેલ છે. તો એવામાં આ પ્રક્રિયા વધુ સરળીકરણ બને તે માટે જે સોગંદનામાની પ્રક્રિયા છે તેને રદ કરી અને સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવેલ છે. તો આ પરિપત્રની આગળની વિગતો પણ આપણે જોતા જઈએ, જેમાં આપણે જોઈએ તો રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી અપાતી સેવાઓમાં જે તે અરજદાર દ્વારા અપાતી માહિતીની સત્યતા સુનિશ્ચિત કરવા એફિડેવિટ લેવામાં આવે છે. તો અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા જે વ્યક્તિલક્ષી સેવાઓ છે તે આપવામાં આવતી હોય ત્યારે તે માહિતીની સત્યતા માટે તે વ્યક્તિ પાસેથી એફિડેવિટ એટલે કે સોગંદનામું લેવામાં આવે છે. તો વહીવટી સુધારણાની પ્રક્રિયાના ભાગરૂપે લોકો ઉપયોગી સેવાઓ ઝડપથી ઉપલબ્ધ બને અને નાગરિકોને પ્રક્રિયાના સરળીકરણથી અનુકૂળતા થાય તે હેતુથી સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયામાં જ્યાં કાયદા કે નિયમોથી જરૂર હોય તે સિવાય તમામ કિસ્સામાં એફિડેવિટની જરૂરિયાત રદ કરી અને સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયાને તેનો ભાગ બનાવવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો આમ મિત્રો, જે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે લોક ઉપયોગી સેવાઓ હોય તે ઝડપથી ઉપલબ્ધ થાય અને નાગરિકોની પ્રક્રિયા જે સરળતાથી અનુકૂળ થાય તે માટે જે સોગંદનામું લેવાની પ્રક્રિયા હતી તેને રદ કરી અને આ સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન જે પ્રક્રિયા ચાલુ થાય તે માટેની સરકારશ્રીમાં વિચારણા ચાલી રહેલ હતી અને તે બાબતે આ ઠરાવ કરવામાં આવેલ છે. તો પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકારની વિવિધ વિભાગો અન્વયે અપાતી સેવાઓ માટે અરજી સાથે વિગતો માટે એફિડેવિટની જગ્યાએ દસ્તાવેજોની સત્યતા અર્થે સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયાનો અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવે છે. આ સ્વઘોષણાની પ્રક્રિયા નીચે મુજબની શરતોને આધીન રહેશે.
तो हवे आपणे एक पछी एक दरेक शरतो जोता जईए। तो मित्रों शरतोमां आपणे क्रम नंबर एक जोईए के जे किस्सामां केन्द्र अथवा राज्य सरकारना अधिनियम अथवा नियमो अथवा विनियमो अन्वये एफिडेविट रजू करवानुं ठराव्युं हशे त्यां एफिडेविट लेवानुं चालू राखवानुं रहेशे। તે સિવાય તમામ સેવાઓમાં એફિડેવિટની જગ્યાએ સ્વઘોષણા મેળવવાનું રહેશે। તો જે જગ્યાએ અધિનિયમ નિયમ અથવા તો વિનિયમોથી એફિડેવિટ લેવાનું ઠરાવેલું હશે તેવી જગ્યાએ એફિડેવિટ આપવું પડશે, પણ તે સિવાયની જે કંઈ સેવાઓ છે તેમાં એફિડેવિટની જગ્યાએ તમે સેલ્ફ ડિક્લેરેશન આપશો તો પણ ચાલી જશે। તો આમ આ પ્રમાણે સુધારો થયેલ છે। ત્યાર પછી ક્રમ નંબર બે પરની જ શરત છે કે રાજ્ય સરકારના તમામ વિભાગોએ તેમની સેવાઓની સમીક્ષા કરી કાયદા નિયમ કે વિનિયમોમાં સ્થાપિત હોય તે સિવાયની તમામ સેવાઓમાં સેવા આપવાની ચેનલમાં ઓનલાઈન એપ મારફત જનસેવા કેન્દ્ર કે પ્રત્યક્ષ રૂપે મારફતે જે એફિડેવિટની જગ્યાએ સ્વઘોષણાનું ફોર્મ આમે જ કરાવી લેવાની પ્રક્રિયા છે તે 10/1/2022 સુધીમાં પૂર્ણ કરી લેવાની રહેશે। તો આમ રાજ્ય સરકારના જે તમામ વિભાગો છે તેઓએ તેઓની સેવાનું સમીક્ષા કરી અને કાયદા નિયમ કે વિનિયમોથી સ્થાપિત હોય તે સિવાયની તમામ સેવામાં જે આ એફિડેવિટ છે તે એફિડેવિટની જગ્યાએ સ્વઘોષણા ફોર્મ આમે જ કરાવી લેવાનું રહેશે અને તેના માટેની તારીખ 10/1/2022 નક્કી કરવામાં આવેલી છે। ત્યાર પછી 3 નંબર છે કે રાજ્ય સરકારના વિભાગો વતી જે સેવાઓ આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો એટલે કે એટીવીટી જનસેવા કેન્દ્ર ડિજિટલ સેવા સેતુ અંતર્ગત આપવામાં આવે છે ત્યાં નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર એટલે કે NIC દ્વારા જાતિને લગતી સેવાઓ સિવાય અન્ય તમામમાં એફિડેવિટની જગ્યાએ સ્વઘોષણા ફોર્મ પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયા 10/1/2022 સુધીમાં પૂર્ણ કરી લેવાની રહેશે। તો મિત્રો જે એટીવીટી જનસેવા કેન્દ્ર કે ડિજિટલ સેવા સેતુ અંતર્ગત NIC દ્વારા જે જાતિને લગતી સેવાઓ છે તે સિવાયની તમામ સેવાઓમાં એફિડેવિટની જગ્યાએ સ્વઘોષણા પ્રસ્થાપિત કરવા માટે 10/1/2022 નક્કી કરવામાં આવેલું છે। ત્યાર પછી આપણે આગળ જોઈ લઈએ તો ક્રમ નંબર 4 છે કે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જાતિને લગતી અને ક્રિમિનલર માટે અપાતી સેવાઓ માટે એફિડેવિટની ઉપયોગિતાની સમીક્ષા કરી અને જ્યાં યોગ્ય જણાય ત્યાં સ્વઘોષણાની વ્યવસ્થા દાખલ કરવા રાજ્ય સરકારમાં અલાયદા આદેશ મેળવવાના રહેશે અને ત્યાં સુધી પ્રવર્તમાન વ્યવસ્થા ચાલુ રાખવાની રહેશે। એટલે કે મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા જે આદિજાતિ વિકાસ વિભાગ છે તેઓ દ્વારા જે અપાતી જાતિને લગતી તથા ક્રિમિનલને લગતી સેવાઓ માટે એફિડેવિટની ઉપયોગિતાની સમીક્ષા કરવાની રહેશે અને જ્યાં યોગ્ય જણાય ત્યાં સ્વઘોષણાની વ્યવસ્થા દાખલ કરવાની રહેશે અને તેના માટે તે વિભાગે રાજ્ય સરકારનો અલાયદો આદેશ મેળવવાનો રહેશે અને જ્યાં સુધી આ અલાયદો આદેશ મેળવવામાં ન આવે ત્યાં સુધી હાલની જે વ્યવસ્થા છે તે ચાલુ રાખવાની રહેશે, એટલે કે અત્યારે હાલ પૂરતું તેમાં એફિડેવિટ લેવાનું રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 5 છે કે જે કિસ્સામાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના અધિનિયમ નિયમો કે વિનિયમોમાં ઉલ્લેખ કર્યા સિવાય એફિડેવિટની જરૂરિયાત જણાતી હોય તો સંબંધિત વિભાગે રાજ્ય સરકારની ખાસ મંજૂરી મેળવ્યા પછી જ એફિડેવિટ દાખલ અથવા તો તારીખ 10/1/2022 પછી ચાલુ રાખી શકાશે। તો મિત્રો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની જે અધિનિયમ નિયમ કે વિનિયમોમાં ઉલ્લેખ કર્યો નથી પણ એફિડેવિટની જરૂરિયાત જણાતી હોય તો તેવી જગ્યાએ સંબંધિત વિભાગે રાજ્ય સરકારની ખાસ મંજૂરી મેળવી લેવાની રહેશે અને ત્યાર પછી જ આ એફિડેવિટની વ્યવસ્થા દાખલ કરી શકાશે અથવા તો 10/1/2022 પછી ચાલુ રાખી શકાશે। ત્યાર પછી ક્રમ નંબર 6 છે કે એફિડેવિટની પ્રક્રિયા રદ કર્યા પછી સ્વઘોષણામાં ખોટી વિગતો આપવામાં આવી છે તેવું ધ્યાને આવશે તો સંબંધિત કચેરી દ્વારા જે તે ખોટી માહિતી આપનાર વ્યક્તિ સામે ઇન્ડિયન પિનલ કોડ એટલે કે IPC કલમ જેવી કે 177, 191 અને 199 અન્વય કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે। તો અહીંયા મિત્રો જે સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન પ્રક્રિયા અમલમાં તો મૂકવામાં આવેલ છે પણ આ સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા દરમિયાન જો કોઈએ ખોટી વિગત આપી છે તેવું ધ્યાનમાં આવશે તો સંબંધિત કચેરી આ ખોટી માહિતી આપનાર વ્યક્તિ સામે IPC કલમ 177, 191 અને 199 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે। અને છેલ્લે મિત્રો ક્રમ નંબર 7 છે કે સેવાઓ માટે એફિડેવિટ રદ કરતા સ્વઘોષણાના સામેલ નમૂના એનેક્સર
અ મુજબનું કરવાનું રહેશે। તો અહીંયા આપણને જે એનેક્સર અનો નમૂનો પણ આપવામાં આવેલ છે, તો તે એનેક્સર અ આપણે અલગથી એક વિડીયોમાં તેમાં શું વિગતો ભરવાની છે તેની માહિતી આપીશું। તો આમ મિત્રો, રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરી અને જે સોગંદનામાની પ્રક્રિયા હતી તેને રદ કરી દેવામાં આવેલી છે અને તેની જગ્યાએ સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવેલી છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।